શિક્ષકોના સજ્જતા સર્વેક્ષણ અંગેની તમામ ખબર ગાંધીનગર બપોરે બે વાગ્ય જવાની છે હિત્તલ જોડાઈ ગયા છે મારી સાથે હિત ચોવીસ કલાક બતાવી રહ્યું છે શિક્ષકોના સર્વેક્ષણ અંગેની તમામ મોટી ખબરો ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે થોડી જ વારમાં વિનોદ રાવ પહોંચી રહ્યા છે શું છે હાલ પરિસ્થિતિ જી ચોક્કસ એવું કહી શકાય કે આજનો દિવસ શિક્ષણ જગત માટે પણ ખૂબ મહત્ત્વનો છે કારણ કે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં શિક્ષણમાં સુધારણા થાય એટલા માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રાજ્ય સરકાર હાથ ધરી રહ્યું છે વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને સ્વાભાવિક છે કે અત્યારે આજે પ્રથમ દિવસ એવો છે કે રાજ્યમાં બારથી સાડા ચાર વગર દરમિયાન રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ ચાલશે તેમાં પહેલાં પ્રથમ તાલીમ આપવામાં આવશે અને ત્યાર પછી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ હાથ ધરાશે આપણી સાથે શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવજી જોડાયા છે સર આજનો જે કાર્યક્રમ છે કેવી રીતે શિક્ષણ વિભાગે તૈયારી કરી છે આજે કુલ મળીને પ્રાથમિક શિક્ષકો પૈકી જે લોકો હમણાં હમણાં રિટાયર થાય છે અને બીજા કેટલાકને હેલ્થ રીઝન્સના કારણે મુક્તિ આપી છે આ સિવાય કુલ જે દોઢ લાખ શિક્ષકો પૈકી લગભગ સવા લાખ ઉપરના શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરીને અભૂતપૂર્વ પ્રતિસાદ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણને આપ્યું છે એટલે શિક્ષકોને હું દિલથી આભાર માનું છું લાંબા સમયથી શિક્ષણની ગુણવત્તાની ચર્ચા કરે અને ચર્ચા પછી ઘણા બધા પ્રયાસો પણ કરે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિથી ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દૃષ્ટિથી બાળકોને અલગ અલગ પ્રકારે પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ બાળકોને ગુણોત્સવના માધ્યમથી એમના પરફોમન્સના મૂલ્યાંકનના બધા કામગીરી અમે કર્યા મોટા પાયે શિક્ષકોના ભરતી કરી અને ખાલી જગ્યાઓ પૂરા કર્યા એટલે ભરપાઈ કરીને પૂરા કર્યા પણ હવે સ્પષ્ટ વાત છે શિક્ષણની ગુણવત્તા સુધારવું હોય એમાં શિક્ષકોના સજ્જતા એ ખૂબ મહત્ત્વની વાત છે શિક્ષકની સજ્જતા એટલે અપડેટ રહેવું કોઈ પણ વ્યક્તિ પોતાના કારકિર્દીમાં સતત 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 અપડેટેડ ના હોય તો એ સંપૂર્ણ યોગદાન ના કરી શકે હું પણ ઓફિસર તરીકે સતત આજે પણ એક દોઢ કલાક મારા અભ્યાસ ચાલુ રાખું છું શિક્ષકો પણ આ ચાલુ રાખે છે મોટાભાગના એટલે ખરેખર આ શિક્ષક સજ્જતા કસોટી પાછળના હેતુ એ છે કે શિક્ષકોને ઓપ્ટિમમ આઉટપુટ આપી શકીએ આ પ્રકારના ટાર્ગેટેડ અને ડાયગ્નોસ્ટિક ટ્રેનિંગ આપવું હોય તેના માટેના એક બેસલાઇન સર્વે કરવું પડે સાહેબ ખાસ કરીને આજે જે શિક્ષક સ્વચ્છતા સર્વેક્ષણ છે એમાં કયા પ્રકારની શિક્ષકોને ક્યાંક ને ક્યાંક એમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવશે અને જ્ઞાનની ચકાસણી પછી એને તાલીમ આપવી એનો પણ એક બીજો પાર્ટ આવશે એમાં શું છે આખી પ્રોજેક્ટ શું છે સરકારનો જીસીઆરટી દ્વારા ખૂબ વેલ ડિઝાઇન્ડ ટૂલ ઉપરથી એક સિસ્ટમ ઓફ એસેસમેન્ટ તૈયાર કર્યા છે એ મુજબ શિક્ષકોના કન્ટેન્ટ ઉપરના પ્રભુત્વ અને જે પ્રમાણે પેડાગોજી ટીચિંગ મેથડોલોજી ઉપરના આવડત આ બંનેના એક પ્રકારે એમને એસેસ કરવામાં આવશે અને જ્યાં ઉણપ છે ત્યાં ટાર્ગેટેડ ટ્રેનિંગ આપવામાં આવશે અત્યારે શું છે બધાને જનરલાઇઝડ પ્રકારના તાલીમો આપવામાં આવતા હતા હવે કસ્ટમાઇઝ્ડ તાલીમો શિક્ષકોને એક પાંચ હજાર શિક્ષકોને આ પર્ટિક્યુલર વિષય વસ્તુમાં વધારા તાલીમની જરૂર છે બે હજાર શિક્ષકોને આ પર્ટિક્યુલર ટીચિંગ મેથડોલોજીમાં ટ્રેનિંગની જરૂર છે આ પ્રકારે આઈડેન્ટિફાઈ કરીને ટાર્ગેટેડ ટ્રેનિંગ આપવાથી શિક્ષકોને લાભ એ છે બિનજરૂરી બિનઉપયોગી તાલીમોમાંથી એ મુક્ત થઈ જાય સરકાર બિન અસરકારક તાલીમો આપવાથી સરકારને પણ મુક્તિ મળે અને મેક્ઝિમમ ઇમ્પેક્ટ ઓન એફર્ટ અને ઇન્વેસ્ટમેન્ટ સરકારને મળે આટલું સારું કામ રાજ્ય શિક્ષણ વિભાગ કરવા જઈ રહ્યો છે છતાં ક્યાંક ને ક્યાંક કેટલાક શિક્ષકો કે શિક્ષક સંગઠનોનો વિરોધ છે સારા માટે જ્યારે અમે તમામ સંગઠનના હોદ્દેદારોને મીટિંગમાં બોલાવીને એના આયોજન ચાલુ કર્યા હતા ત્યારે ત્રણ ચાર સૂચનો તમામ સંગઠનો તરફથી આવ્યા આ તમામ સૂચનોને અમે માન રાખીને આ મુજબ પરિપત્ર કર્યા ફરજીયાતના બદલે મરજીયાત કર્યા અગિયાર ઓગસ્ટના બદલે ચોવીસ ઓગસ્ટ કર્યા અને કોઈપણ પ્રકારને સર્વિસ કન્ડિશન સાથે કે કોઈ પણ બેનિફિટ્સ સાથે જોડવામાં ન આવે આ પ્રકારે સુનિશ્ચિત કરીને પરિપત્રિત કર્યા છતાંય કોઈને મિસઇન્ફોર્મેશન કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય તો એ માટે ફરી મિટિંગ બોલાવીને સ્પષ્ટતા કરી બાયઝેકના માધ્યમથી સ્પષ્ટતા કરી એટલે હવે મિસ ઇન્ફોર્મેશન માટે અવકાશ નથી છતાંય આપને હજુ પણ મિસ ઇન્ફોર્મેશન હોય કે કંઈક સ્પષ્ટતાના અભાવ હોય તો આજે આપના માધ્યમથી પણ બધાને વિનંતી કરું છું આ સજતા સર્વેક્ષણ મરજીયાત છે પણ વધારામાં વધારા લોકો જોડવાથી આ સર્વેક્ષણના એક્યુરસી વધે સામાન્ય રીતે કોઈપણ સર્વેક્ષણમાં દસ ટકા વીસ ટકા લોક ભાગ લે તો પણ સર્વેક્ષણના રિઝલ્ટ મળી જાય છે પણ આ પર્ટિક્યુલર કિસ્સામાં શિક્ષકને ડાયગ્નોસ્ટિક ટ્રેનિંગ પણ આપણે આપવું છે એટલે વધારામાં વધારા સંખ્યામાં આવે તો અમારા આ સમગ્ર પ્રક્રિયાના ઉપયોગિતા હજુ વધશે આપ અત્યારે આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ ઊભા છે સ્વાભાવિક છે કે શિક્ષણમાં આનું ખૂબ મહત્ત્વ છે આજે તાલીમ આપવામાં આવી છે અને સર્વેક્ષણ આ બંને જગ્યાએ આનું મોનિટરિંગ અહીંથી કેવી રીતે થશે સોશિયલ સેક્ટરમાં અને ખાસ કરીને શિક્ષણમાં રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગના ખૂબ મહત્ત્વ છે અત્યાર સુધી પત્રકો મંગાવતા હતા જુલાઈ મહિનાના પત્રક ઓગસ્ટ મહિનાના અંત સુધી કે સેપ્ટેમ્બર સુધી મળે પછી આ પત્રકના ચકાસણી થાય પછી એમાંથી કોઈ ક્વેરી નીકળે કન્સોલિડેટ કરે અને પછી સેપ્ટેમ્બર ઓક્ટોબર સુધી આગ કરે ત્રિમાસિક રિવ્યૂ મીટિંગમાં એના આ પત્રકો ઉપરથી રિવ્યૂ થાય આ પ્રકારના કાર્ય પદ્ધતિના બદલે છેલ્લા દોઢ બે વર્ષથી શિક્ષણ વિભાગમાં એક ડેટા ડ્રીવન ક્રાંતિ થઈ છે એટલે અત્યારના રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન અત્યારે જ અહીંયા બેટા બેટા મળી શકે આ પ્રકારના એક ડેશબોર્ડની વ્યવસ્થા અદ્યતન ટેકનોલોજીના ડિપ્લોયમેન્ટ અમે કરી શક્યા મને એ કહેતા આનંદ છે કે આ સમગ્ર પ્રક્રિયામાં શિક્ષકોએ જ સંપૂર્ણ સહયોગ અને સહકાર આપ્યો જે ઓનલાઈન હાજરીની વાત હોય કે સત્રાંત અને વર્ષાંત કસોટીના સેન્ટ્રલાઈઝડ એસેસમેન્ટ અને એના ડેટા એન્ટ્રીની વાત હોય સીઆરસી બીઆરસી મોનિટરિંગ સિસ્ટમ હોય સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સોફ્ટવેરની વાત હોય આ તમામ શિક્ષકોએ અભૂતપૂર્વ સહયોગ આપ્યો આના કારણે આવતીકાલે ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના ટીમ સીબીએસઇના ચેરમેનશ્રી ભારત સરકારના શિક્ષણ સચિવ અધિક સચિવ એમના એનસીઆરટીના સી આર ડાયરેક્ટરશ્રી આ બધા લોકોના ટીમ આવતીકાલે અહીંયા આવે છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના અભ્યાસ કરવા માટે એટલે આ પ્રમાણે જ્યારે ગુજરાતે કરેલ કામગીરીના નેશનલ લેવલે રેકોગ્નિશન થતાં હોય તો આપના માધ્યમથી મારા શિક્ષક મિત્રોને અભિનંદન આપું છું કે આ આપના કારણે જ શક્ય બન્યા છે એટલે આજે પણ આ શિક્ષક સર્વેક્ષણમાં સજ્જતા સર્વેક્ષણમાં આપ દિલથી ભાગ લઈને આ શિક્ષણ સુધારણા યજ્ઞમાં લગભગ સિત્તેર લાખ બાળકોના ગરીબ આભણ પરિવારમાંથી કેટલાક વાલીઓએ પોતાના બધું જ તમારા ઉપર ભરોસો મૂકીને બાળકોને મૂક્યા છે અમારી જવાબદારી છે કે અતિ ઉત્તમ પ્રકારના શિક્ષણ ધોરણ પ્રમાણેના શૈક્ષણિક નિષ્પત્તિઓ આ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય એટલે દિલથી આ યજ્ઞમાં ભાગ લેવા માટે વિનંતી હા સાહેબ એક પ્રશ્ન એવો થાય કારણ કે આજે જે સ્વૈચ્છિક સંઘ દ્વારા આંદોલનની વાત આપી છે અને પરિવાર સાથે અંત્યાગની પણ જાહેરાત કરી છે તો આવા પરિવારો અંત્યાગ કરે એક શિક્ષણના સર્વેક્ષણના સામે એક શિક્ષણ સચિવ તરીકે તમે કેવી રીતે જુઓ છો હું વ્યક્તિગત રીતે આમાં કોઈ કમેન્ટ કરવા નથી માગતો જે કેવું હતું એ અલગ અલગ મીટિંગ દરમિયાન અમે વાત કરી છે એટલે આજે પણ કોઈ પણ વ્યક્તિના મનમાં જે જે એમના મનમાં સંકોચ છે એના જવાબ અમે આપવા તૈયાર છે આપ્યા પણ છે હજુ પણ આપવા તૈયાર છે એટલે બે વાગે સુધી આપ હજુ પણ આપના મન બદલાવીને આમાં સંપૂર્ણપણે સહયોગ આપવા માટે હું વિનંતી કરું આભાર સાહેબ ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે શિક્ષણ સર્વેક્ષણ હાથ ધરાયું છે એ ગુજરાતના બાળકોના શિક્ષણ માટે ખૂબ જરૂરી હોવાની વાત રાજ્યના શિક્ષણ સચિવ કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક તેઓએ અપીલ પણ કરી છે તમામ લોકોને કે આ જગ્યાએ તેઓ આજે બે વાગ્યાથી જે શરૂ થઈ રહ્યું છે એમાં પોતાનો સહયોગ આપે અને રાજ્યનું શિક્ષણ સુધરે એ માટે પોતાનું યોગદાન પણ આપે જી તમામ અપડેટ લેતા રહીશો શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સજ્જતા મહત્વની બાબત બપોરે બે વાગે યોજવારી છે આ બેઠક તે પહેલા જ આપને જણાવીએ કે ઝી કલાક કલાકના સંવાદદાતા હિતલ બારે કે